नमस्कार, वंदे मातरम। हूँ पटेल सोनलबेन श्री वशिष्ठ विद्यालय वाव धोरण पांच में मैथ्स नो अभ्यास कराऊ छु। विद्यार्थी मित्रों, आज आप चैप्टर 14 हाउ बिग हाउ हेवी एना विषे वर्ड प्रॉब्लम केवा आवी शके तेना विषे आपणे माहिती मेळवानी छे। आगळना वीडियो में आपणे आनु बेजिक क्यूब क्यूबोइड एना फॉर्म्यूला केवी रीते बने छे अने एना बेजिक सम्स छे ते आपणे जोया हता। तो आजना वीडियो में आप वर्ड प्रॉब्लम जोवाना छे जे 3-4 मार्क्स ना तमने आवाना छे। सोल्व द वर्ड प्रॉब्लम। क्वेश्चन नंबर फर्स्ट, हाउ मेनी क्यूब्स हैविंग अ साइड ऑफ 5 सेंटीमीटर कैन बी अरेंज इन अ क्यूबॉइड बॉक्स मेजरिंग 30×20×10 सेंटीमीटर। एट्ले कि विद्यार्थी मित्रों, क्यूब्स अने क्यूबॉइड तमने आपी दीधेलू छे अने जो क्यूब छे के क्यूबॉइड छे ना आपू होय तो पण आपने एना मेजरमेंट परथी आपने ख्याल आवी जवो जोईए, बराबर। तो क्यूब्स एटले के ऑल द साइड आर सेम एंड क्यूबॉइड मीन्स लंबचौरस रेक्टेंगल। ओके, तो पहला आपणे क्यूब्स અને ક્યુબોઇડ બંનેનું વોલ્યુમ શોધીશું, એટલે કે એ કેટલી જગ્યા રોકે છે, એનામાં કેટલી જગ્યા છે, બરાબર। એટલે કે ક્યુબોઇડ બોક્સનું પહેલાં વોલ્યુમ, ત્યારબાદ ક્યુબ્સનું વોલ્યુમ અને બંનેનો લાસ્ટમાં ડિવિઝન કરવાનો છે। લેટ સ્ટાર્ટ આન્સર। વોલ્યુમ ઓફ ક્યુબોઇડ બોક્સ ઇઝ ઇક્વલ ટુ LBH, ઇટ મીન્સ લેન્થ, બ્રેથ એન્ડ હાઇટ। લેન્થ ઇઝ 30, 20 એન્ડ 10। હવે વિદ્યાર્થી મિત્રો, ત્રણે ત્રણનું આપણે મલ્ટિપ્લિકેશન કેવી રીતે કરવાનું છે? તો કે 30×20 = 600×10 = 6000 ક્યુબિક સેન્ટીમીટર। આનો યુનિટ કઈ રીતે લખાશે? ક્યુબિક સેન્ટીમીટર, દેન આફ્ટર વોલ્યુમ ઓફ ક્યુબ્સ, વોલ્યુમ ઓફ ક્યુબ્સ ઇઝ ઇક્વલ ટુ L×L×L, 3×L। કેવી રીતે? કારણ કે જે ક્યુબ્સ છે તેની બધી બાજુ કેવી છે? સરખી સરખી, એટલે કે ઇક્વલ છે। અને આની જગ્યાએ તમે L ક્યુબ, આને ક્યુબ કેવી રીતે આવે છે, L ક્યુબ એવી રીતે પણ તમે લખી શકો છો ફોર્મ્યુલામાં। L ઇઝ ગીવન 5 સેન્ટીમીટર, 5×5×5 અથવા તો તમે 5 નો ક્યુબ આવી રીતે પણ લખી શકો, અને આનો આન્સર પછી આ રીતે લખીને ફાઇનલ આન્સર આપણે લખવાનો છે। 5×5 = 25, 25×5 = 125 ક્યુબિક સેન્ટીમીટર। ઓકે વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે ફિગર પરથી ઓનલી ક્યુબ્સ જે કાઉન્ટ કરીએ છીએ ત્યારે ક્યુબ્સ લખવાના હોય છે, અને જ્યારે એનું વોલ્યુમ શોધીએ છીએ કે કેટલી જગ્યા રોકે છે તે શોધીએ છીએ ત્યારે ક્યુબિક સેન્ટીમીટર આપણે લખવાનું હોય છે। ચાલો હવે આ બંનેનું ડિવિઝન આપણે શોધવાનું છે। હાઉ મેની ક્યુબ, તો નંબર ઓફ ક્યુબ, નંબર ઓફ ક્યુબ ઇઝ ઇક્વલ ટુ ક્યુબોઇડ બોક્સ એટલે કે વોલ્યુમ ઓફ બોક્સ અપોન વોલ્યુમ ઓફ ક્યુબ્સ ઇઝ ઇક્વલ ટુ, બોક્સનું ક્યુબિક સેન્ટીમીટર છે 6000/125। હવે વિદ્યાર્થી મિત્રો, આ બંનેનું આપણે ડિવિઝન કરવાનું છે, તો અહીંયા રફ પેજ તરીકે 6000/125, તો 125×4 = 500 થાય છે વિદ્યાર્થી મિત્રો, અને એનો આન્સર આવે છે 100। ઓકે, દેન આફ્ટર અહીંયા જે રિમેઇન ઝીરો છે તેને આપણે ડાઉન કરીએ તો 125×8 = 1000, આન્સર ઇઝ 0, એટલે કે 48 ક્યુબ્સ એરેન્જ ઇન ક્યુબિક બોક્સ, ક્યુબોઇડ બોક્સ, બરાબર વિદ્યાર્થી મિત્રો। આ પ્રમાણે 3 સ્ટેપમાં આપણે આન્સર લખવાના આવે છે। ચાલો ક્વેશ્ચન નંબર 2, હાઉ મેની ટાઇલ્સ ઇચ હેવિંગ અ મેઝર ઓફ
10 मल्टीप्लाई 6 मल्टीप्लाई 2 सेंटीमीटर कैन बी अरेंज इन अ बॉक्स मेजरिंग 30 मल्टीप्लाई 12 मल्टीप्लाई 8। એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને ટાઇલ્સ મૂકવાની છે, એક બોક્સમાં મૂકવાની છે, બરાબર। તો ટાઇલ્સનું મેઝરિંગ તમને આપેલું છે 10 6 અને 2, ઇટ મીન્સ ઇટ્સ ક્યુબોઇડ। એન્ડ બોક્સનું મેઝરમેન્ટ આપેલું છે 30 12 અને 8, તો એ પણ કેવું છે, ક્યુબોઇડ છે। તો બંને વખતે આપણે વોલ્યુમ ઓફ બોક્સ આપણે લખી દઈએ તો પણ ચાલશે, વોલ્યુમ ઓફ બોક્સ L B H, ઇટ મીન્સ લેન્થ બ્રેથ અને હાઈટ। તો 30 મલ્ટીપ્લાય 12 મલ્ટીપ્લાય 8, ઓકે વિદ્યાર્થી મિત્રો, 12 થ્રી ઝા 36, તો અહીંયા રફ પેજમાં હું અહીંયા લખું છું 36 મલ્ટીપ્લાય બાય 8 2880 ક્યુબિક સેન્ટીમીટર। ચલો દેન આફ્ટર વોલ્યુમ ઓફ ટાઇલ્સ, વોલ્યુમ ઓફ ટાઇલ્સ ઇઝ ઇક્વલ ટુ એલ મલ્ટીપ્લાય બી મલ્ટીપ્લાય એચ। કેવી રીતે, કારણ કે જે ટાઇલ્સ છે તે પણ કેવી છે, ક્યુબોઇડ આપેલી છે, તો એનું પણ આપણે ફોર્મ્યુલા એલ બી અને એચ લખવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે ક્યુબ આપેલું હતું તે ઇક્વલ છે, એટલે કે એલ એલ અને એલ આવે છે અને અહીંયા એલ બી એચ આવશે। ચાલો તો એનું મેઝરમેન્ટ આપેલું છે 10 6 2, 10 6 60, 60 2 120 ક્યુબિક સેન્ટીમીટર। ચાલો હવે તમારે શોધવાનું છે નંબર ઓફ ટાઇલ્સ, તો અહીંયા લખીએ નંબર ઓફ ટાઇલ્સ ઇઝ ઇક્વલ ટુ વોલ્યુમ ઓફ બોક્સ અપોન વોલ્યુમ ઓફ ટાઇલ્સ। ચાલો તમને અહીંયા આપેલું છે વોલ્યુમ ઓફ બોક્સ કેટલું આપેલું છે, 2880 અપોન વોલ્યુમ ઓફ ટાઇલ્સ કેટલું છે, 120। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે 00 છે તે આપણે કેન્સલ કરી શકીએ અને 288 અપોન 12। તો વિદ્યાર્થી મિત્રો આનું હવે ફરી આપણે ડિવિઝન કરીએ, 12 2 24, ઓકે 0 8 - 4 4, રિમેઇન જે 8 છે તે નીચે ઉતારીએ, 12 4 48 0 0। આ પ્રમાણે તમારે જો અહીંયા તમે પછી ભાગ નહીં ચલાવો ને તો ચાલે, એટલે કે કેન્સલ નહીં કરો તો ચાલશે, ડાયરેક્ટ તમે આવી રીતે ડિવિઝન કરીને ફાઇનલ આન્સર તમારે લખવાનો છે। તો ફાઇનલ આન્સર ઇઝ 24 ટાઇલ્સ એરેન્જ ઇન અ બોક્સ। તો વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે આ ચેપ્ટર જે છે હાઉ બિગ હાઉ હેવી એમાં 3 to 4 માર્ક્સના સમ્સ આ પ્રમાણેના આવી શકે। આ 3 માર્ક્સના છે અને 4 માર્ક્સમાં તમારે કદાચ મીટર સેન્ટીમીટરનું કન્વર્ટ કરીને પછી તમારે આ 3 સ્ટેપ આગળ કરવા પડે છે, ઓકે વિદ્યાર્થી મિત્રો। તો ફરી મળીશું, વંદે માતરમ।